ચાલો બાળ દોસ્તો, તો હવે આપણે આજે ધોરણ 6 માં એક નવો પાઠ ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વિવિધતામાં એકતા. તો ભણીએ પાઠ 14, વિવિધતામાં એકતા. આપણો દેશ છે એ વિવિધતા ધરાવતો દેશ છે. તો વિવિધતા કઈ કઈ બાબતમાં છે? ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા છે. એટલે કે બધાના ધર્મો જુદા જુદા છે, બધા ભાષાઓ જુદી જુદી બોલે છે, બધાની જાતિ પણ જુદી છે, અને કોઈ ગરીબ છે, કોઈ શ્રીમંત છે, બધાની આર્થિક સમાનતા છે નહીં. વળી ખોરાક, તહેવાર, રીતરિવાજ, પોશાક, આ બધામાં ભિન્નતા જોવા મળે છે આપણા દેશમાં. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે શું કરી શકીએ? તો આટલું બધું જુદું જુદું છે, છતાં બધાને એક રાખવા છે તો શું કરી શકીએ? ભારત જેટલી વિવિધતા બીજા દેશોમાં ભાગ્યે જ હશે. આપણે તો કેટલા ફાટાઓ છે. વિવિધતાના કારણે ભારત એક ઉપખંડ બની ગયો. ખંડમાં ઘણા બધા દેશો હોય, એમ ભારત દેશની અંદર જ ખંડ જેવી વિવિધતા છે, એટલે એને ઉપખંડ પણ કહી શકાય. કશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ સુધી તમે ભારતનો નકશો જુઓ તો વિવિધ રાજ્યોમાં વિવિધતા જોવા મળે છે બધી બાબતમાં. તો શું કરી શકીએ આ વિવિધતામાં એકતા કરવા માટે? તો જાણીએ. જો આ આપણો ભારત દેશ છે, તમે જોજો દરેક રાજ્યમાં કેવી વિવિધતા તમને જોવા મળે. ચારેય દિશામાં, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ આપણો પૂર્વ ભાગ છે, આ આપણો પશ્ચિમ ભાગ છે જ્યાં આપણું ગુજરાત છે, આ આપણો ઉત્તર ભાગ છે કશ્મીરવાળો, અને આ આપણો દક્ષિણ ભાગ છે તમિલનાડુ, કેરળ, કર્ણાટક. તો આ બધામાં તમે જોજો ક્યાંક ને ક્યાંક વિવિધતા છે. ભાષા જુદી બોલાય છે, પહેરવેશ જુદા જુદા છે, ખોરાક જુદા જુદા છે, તહેવારો જુદા જુદા છે. તો શું કરીએ વિચારો? તમે તમારા વર્ગમાં બધા બાળકો એકસાથે ભણો છો, તો તમે વિચારો કે તમે બીજા બાળકોથી કઈ કઈ બાબતમાં જુદા પડો છો? બીજા બાળક કરતાં તમારું શું શું જુદું જુદું છે, અને તમારા કરતાં એ બાળકનું શું જુદું જુદું છે, એ તમારે વિચારવાનું છે. એના વિશે પાકી નોટમાં લખવાનું પણ છે. તમારા વર્ગના ઘણા બાળકો તમારાથી જુદા છે, છતાંય તમારા મિત્ર તો છે જ, તો શા માટે તમારા મિત્ર બની ગયા? તમારા જેવા વિચાર નથી, છતાં પણ તમારા મિત્ર શા માટે બની ગયા? અને તમે તમારા બાળકોથી, વર્ગના બાળકોથી કઈ કઈ બાબતમાં જુદા પડો છો, આ તમારે વિચારવાનું છે. હવે આપણે ધર્મની વાત કરીએ તો આપણા ભારતની અંદર આટલા ધર્મો છે, કારણ કે આપણે વિવિધ ધર્મોમાં આસ્થા રાખીએ છીએ. આપણો હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ, બૌદ્ધ, જરથોસ્તી અને યહૂદી, આટલા ધર્મના લોકો આપણા ભારત દેશમાં વસે છે, છતાં બધા અળીમળીને રહે છે. શું કામ? બધા ધર્મોને સરખું માન આપે છે આપણો દેશ, આપણું બંધારણ. આપણે બંધારણમાં જ લખ્યું છે, કોઈ ધર્મ ઊંચ નીચ નથી, સમાન છે, બધા ધર્મોને સરખું માન આપીએ. તો આટલા ધર્મો પાળતા હોવા છતાં આપણે સંપીને રહીએ જ છીએ. જો આ બધો આપણો ધર્મ પ્રમાણે સંપ છે. તમે આ ચિત્રો જોઈને વિચારજો કે કયા કયા ધર્મના ચિત્રો છે. બધા મેં તમને જુદા જુદા ધર્મો આગળ કહ્યા, એના ચિત્રો આપ્યા. તમારે આ ચિત્રો જોઈને ઓળખવાનું છે કે આ ચિત્રમાં આ ધર્મ છે, એટલે તમને ખબર પડશે કે આટલા ધર્મો હોવા છતાં આપણો ભારત દેશ સંપીને રહે છે. હવે આપણી ભાષાની વાત કરીએ તો ભાષાઓ વિવિધ બોલાય છે. મેં તમને ચાર દિશા ભારતની બતાવી, ચારેય દિશામાં અલગ અલગ ભાષા. આપણે ત્યાં હિન્દી બોલાય છે, આપણી રાષ્ટ્રભાષા છે, એટલે કે હિન્દીમાં આખો દેશ સમજી શકે. મોટાભાગના લોકો હિન્દી વાંચી શકે, સમજી શકે ને બોલી શકે, એટલે આપણે એને રાષ્ટ્રભાષા કીધી, આપણા દેશની ભાષા છે. હિન્દીમાં બધા સમજી જાય, ગમે તે રાજ્યમાં જાઓ હિન્દીમાં બોલો બધા સમજી જાય, કારણ કે હિન્દી તમને એક વિષય તરીકે ભણાવવામાં આવે છે આખા દેશમાં. પછી અંગ્રેજી ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, એટલે કે આંતરરાષ્ટ્રીય ભાષા છે, છતાં આપણા દેશના ઘણા લોકો અંગ્રેજી બોલે છે. પછી આપણું ગુજરાતની ગુજરાતી, બંગાળની બંગાળી, મહારાષ્ટ્રની મરાઠી, પંજાબની પંજાબી, પછી દક્ષિણ ભારતના રાજ્યોમાં આ ભાષાઓ બોલાય, તમિલનાડુમાં તમિલ, પછી તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, મલયાલમ, ઓરિસ્સામાં ઉડિયા, કોંકણી, આવી ભાષાઓ આપણે ત્યાં બોલાય છે. તો આ ભાષાઓની વાત છે.
બધી ભાષામાં કાંઈ આપણે સમજી ન શકીએ, પણ હિન્દીમાં અને અંગ્રેજીમાં અને ગુજરાતીમાં ત્રણ ભાષામાં આપણે સમજી શકીએ છીએ. કારણ કે ગુજરાતી આપણી માતૃભાષા છે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, અને અંગ્રેજી આપણે શીખીએ છીએ, ભણીએ છીએ, એટલે ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં, મોબાઈલમાં, ટીવીમાં બધે અંગ્રેજી લખેલું આવે, તમે વાંચી નાખો છો. હવે આપણે અહીંયા ભારતના નકશામાં આપણી ભાષાઓ જોઈએ તો જુઓ, ભારતના નકશામાં તમને આટલી ભાષાઓ બતાવી છે કે જે વિવિધ ભાગોમાં બોલાતી ભાષાઓ છે. અહીંયા ઉર્દૂ બોલાય છે જમ્મુ કાશ્મીરમાં, પંજાબમાં પંજાબી બોલાય છે, રાજસ્થાનમાં રાજસ્થાની બોલાય છે, અહીંયા યુપીમાં ને બિહારમાં હિન્દી બોલાય છે, ગુજરાતમાં ગુજરાતી બોલાય છે, મહારાષ્ટ્રમાં મરાઠી બોલાય છે, સંસ્કૃત પણ અમુક અમુક જગ્યાએ બોલાય છે આપણા મધ્ય ભારતમાં, બરાબર છે. અહીંયા પૂર્વમાં અસમી ભાષા બોલાય છે, અહીંયા પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલાય છે, અહીંયા ઓરિસ્સામાં ઉડિયા ભાષા બોલાય છે, અહીંયા તેલુગુ, તમિલનાડુમાં તમિલ, પછી અહીંયા કોંકણી, અહીંયા કન્નડ અને મલયાલમ. આ આપણી દક્ષિણ ભારતની ભાષાઓ ચાર, બરાબર છે. તો આવી રીતે આપણે ભારત દેશમાં જુદી જુદી ભાષાઓ બોલીએ છીએ. હવે આપણે આપણા ભારતનો ગ્રાફ જોઈએ કે કેટલા લાખ લોકો કઈ ભાષા બોલે છે. તો આ તમને ગ્રાફ બતાવ્યો કે જુઓ, 422 લાખ લોકો હિન્દી બોલે છે, એટલે કે આપણો ભારત દેશ મોટા ભાગનો હિન્દી બોલે છે, એટલે આપણે હિન્દી સમજી શકીએ છીએ. બાકી બધા રંગમાં તમને જુદી જુદી ભાષાનો રંગ બતાવ્યો છે, અને જે આંકડા છે એ લાખમાં છે, કે તેલુગુ 74 લાખ લોકો બોલે છે, ઉર્દૂ 52 લાખ લોકો બોલે છે, અશમી 13 લાખ લોકો બોલે છે, બંગાળી 83 લાખ લોકો બોલે છે. આમ તમને લાખમાં સંખ્યા બતાવી. સિંધી છે એ 2.5 લાખ લોકો બોલે છે, બરાબર છે. તો આવી જુદી જુદી ભાષાઓ આપણા ભારતમાં બોલાય છે, અને એમને મેં તમને લાખમાં બતાવી. અને આ 2001ના વર્ષની સ્થિતિ છે, 2001માં આ રીતે ભાષા બોલાતી હતી. હવે તો આપણે 2020માં પહોંચી ગયા, 19 વર્ષમાં સુધારો પણ થયો હોય તો એ તમારે જાણવાનો કે કેવો સુધારો થયો હશે ભાષાઓ બોલાવામાં. હવે આપણે અહીંયા વાત કરીએ તો આપણી બંધારણની 8મી અનુસૂચિમાં આપણે કેટલી ભાષાઓને માન્યતા આપી છે, એટલે કે ભારત દેશે 22 ભાષાને માન્યતા આપી છે. તો 22 ભાષાઓ કઈ? અસમી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દૂ, બોડો ભાષા, પછી સિંહાલી, પછી તમને આપી છે મૈથિલી અને ડોગરી. આટલી બોલીઓ આપણી માન્ય ભાષામાં આવે છે. આ બંધારણની 8મી અનુસૂચિમાં આ 22 ભાષાને આપણે કાયદેસર માન્યતા આપી છે ભાષા તરીકે. હવે આપણે જે ચલણી નોટો છે રૂપિયાની, એના ઉપર રૂપિયાના અંક 17 ભાષામાં લખવામાં આવે, એમાં 2 ભાષા અંગ્રેજી ને હિન્દી આવી ગઈ, અને 15 અન્ય ભાષાઓ. કુલ 17 ભાષામાં તમે હવે નોટ લઈને જોજો, આ ચિત્ર જોઈને. આ ઉપર 10 રૂપિયા પહેલું અશમી ભાષામાં લખ્યું છે, પછી બીજું 10 રૂપિયા લખ્યું એ બંગાળી ભાષામાં લખ્યું, પછી ગુજરાતી ભાષામાં 10 રૂપિયા લખ્યું, પછી કન્નડ ભાષામાં લખ્યું છે, પછી કશ્મીરી ભાષામાં લખ્યું છે, પછી કોંકણી ભાષામાં લખ્યું છે, પછી મલયાલમમાં લખ્યું છે, પછી મરાઠીમાં લખ્યું છે, નેપાળી ભાષામાં 10 રૂપિયા લખ્યું છે, ઉડિયા ભાષામાં 10 રૂપિયા લખ્યું છે, પંજાબીમાં લખ્યું, સંસ્કૃતમાં લખ્યું છે 10 રૂપકાણી જુઓ, પછી તમિલમાં લખ્યું છે, તેલુગુમાં લખ્યું છે, અને ઉર્દૂમાં લખ્યું છે. આમ 17 ભાષામાં આપણે આપણી ચલણી નોટ ઉપર આ રૂપિયાના અંકો શબ્દમાં લખવામાં આવે છે. આ ખાસ જાણી લેજો. હવે તમે તમારી રૂપિયાની નોટ હાથમાં લઈ અને બધા શબ્દો વાંચવાની કોશિશ કરજો કે કઈ ભાષા છે. હવે આપણી સાંસ્કૃતિક વાત કરીએ તો ભાષામાં ભિન્નતા હોય તો સાંસ્કૃતિક ભિન્નતા હોય જ. સાંસ્કૃતિક ભિન્નતા એટલે શું? તહેવારોની ઉજવણી, પોશાકની ભિન્નતા આપણી સાંસ્કૃતિક ભિન્નતા છે. દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મહોરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી, આવા તહેવારો આપણા દેશના જુદા જુદા ભાગના લોકો ઉજવે છે, અને આપણે એમાં
ઘણી વખત ભાગ લેતા હોઈએ છીએ. તો આ છે આપણા તહેવારોની ઉજવણી. આ બધા આપણા જાણીતા તહેવારો જે મેં અગાઉ તમને આગળ કીધા એ પ્રમાણે એના ચિત્રો બતાવ્યા કે આવી તહેવારોની ઉજવણી આપણા દેશમાં થાય છે અને ધામધૂમથી થાય છે. એટલે તો આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવે છે કે બધાના તહેવારોમાં બધા ભેગા મળીને આનંદ કરે છે, ભલે ગમે તેનો તહેવાર હોય, દેશનો તહેવાર બની જાય છે. પછી જાણવા જેવું થોડું તમે યાદ રાખો, ગુજરાતનું નૃત્ય વખણાય રાસ ગરબા, પંજાબનું નૃત્ય વખણાય ભાંગડા નૃત્ય, ઉત્તર પ્રદેશનું નૃત્ય વખણાય કથક, આંધ્રપ્રદેશનું વખણાય કુચીપુડી, કેરળનું વખણાય કથકલી, તમિલનાડુનું ભરતનાટ્યમ, અસમનું બિહુ, ઓડિશાનું ઓડિશી અને રાજસ્થાનનું ઘુમર. તો આ નૃત્યો તમારે રાજ્ય પ્રમાણે યાદ રાખવાના છે કે દરેક રાજ્યના અલગ અલગ નૃત્યો વિશ્વભરમાં વખણાય છે. તો આ છે આપણા રાસ ગરબા. આ વર્ષે તો કોરોનાએ આપણને આ ન કરવા દીધું, એટલે આપણે ઘરમાં બેસીને માતાજીની આરાધના કરશું. નહીંતર બધા મંડળો અત્યારે ખૂબ તૈયારી કરવા માંડ્યા હોય કે નવરાત્રિ આવવાની છે, ચાલો રાસ ગરબા રમવાના છે, બધા સ્ટેપ શીખવા માંડ્યા હોય અને કેટલી જગ્યાના આયોજન થતા હોય છે. તો આપણો ગુજરાતનો મુખ્ય તહેવાર, પછી આ પંજાબનું ભાંગડા બલ્લે બલ્લે સોઢીનું, પછી આ કથક ઉત્તર પ્રદેશનું, બહુ અઘરું નૃત્ય હોય છે કથક નૃત્ય, પછી આ કુચીપુડી જુઓ, આ ચહેરાના હાવભાવ ઉપરનું આ નૃત્ય છે, ચહેરાના હાવભાવથી જ બધું ખબર પડવી જોઈએ કે શું કહેવા માગે છે. પછી આ છે પાછું કથકલી, એમાં તો જુઓ કેટલો બધો મેકઅપ કરવાનો, કેટલું બધું શરીર ઉપર પહેરવાનું અને બહુ જ અઘરું નૃત્ય છે. આ પુરુષો અને સ્ત્રી બંને કરતા હોય છે કથકલી. પછી આ ભરતનાટ્યમ તમિલનાડુનું જુઓ, કેવી આબેહૂબ શાસ્ત્રીય કલા છે. આપણી ઘણી બધી ફિલ્મોની અંદર આ નૃત્ય તમને જોવા મળતું હોય છે. પછી આ બિહુ પંજાબનું, આ અસમનું બિહુ નૃત્ય, એ લોકો પણ નવા વર્ષે આ નૃત્ય કરતા હોય છે. પછી આ ઓડિશી ઓરિસ્સાનું, કેટલા સરસ નૃત્યો ભારતના છે તમે વિચાર કરો, વિશ્વભરમાં વખણાય છે. પછી આ આપણું રાજસ્થાનનું ઘૂમર નૃત્ય, તો આવા અલગ અલગ નૃત્યો મેં તમને જે રાજ્યોના કીધા એના ફોટા પણ બતાવ્યા. હવે આપણી વિવિધતામાં એકતાની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. અહીંયા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતરિવાજ, તહેવાર, હમણાં જ બધી વાત કરી દીધી, એ બધા ભિન્ન છે, છતાં બધા એક થઈને રહે છે, કોઈ ઝઘડતું નથી. જુઓ ભાવાત્મક એકતા છે. શું કામ? તો કે આપણે બધા ધર્મોને સરખું માન આપીએ છીએ, એટલે તો ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ કહેવાય છે. આપણી વિશેષતા છે વિવિધતામાં એકતા. આ ઇન્ડિયા જુઓ, વિવિધતામાં એકતા, બધા જ ધર્મો એક સમાન. આ આપણે યુનિટી ઇન ડાયવર્સિટી આપણે ઉજવીએ છીએ કે ભારતની અખંડિતતા, ભારતની એકતા હંમેશા બની રહે. પછી રાષ્ટ્રીય એકતાની વાત કરીએ આપણે, તો રાષ્ટ્ર માટે જ્યાં પ્રેમ હોય, સન્માન હોય, ત્યાગ હોય અને તાદાત્મય હોય એને રાષ્ટ્રીય એકતા કહેવાય. યાદ રાખજો, દેશ માટે પ્રેમ, સન્માન, ત્યાગ અને તાદાત્મય, એટલે કે હંમેશા દેશ પહેલાં, પછી કુટુંબને, પછી ગામ, પહેલો મારો દેશ, એવું જે આપણા મનમાં ભાવના જાગે એને રાષ્ટ્રીય એકતા કહેવાય. અને રાષ્ટ્રીય એકતાથી જ રાષ્ટ્રનો ત્રણ પ્રકારનો વિકાસ થાય, આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક. એટલે કે જો આપણે એક થઈને બધું કામ કરીએ તો લોકો સુખી અને સમૃદ્ધ પણ થાય, સમાજની અંદર બધા હળીમળીને રહે, તોફાનો ઓછા થાય, અંધાધૂંધી ઓછી થાય, ગુંડાગીરી, ખૂન, લૂંટફાટ ઓછું થાય, કારખાનાઓનો વિકાસ થાય તો બધાને રોજગારી મળે, પૈસા મળે. આ કોરોનામાં ઘણાની નોકરી વહી ગઈ તો એ બિચારા કામધંધો ગોતતા હોય છે, કામધંધો ન મળે એટલે પછી માણસ ઉંધારા વાળે ચડી જાય. લોકોને સુખ, શાંતિ, સલામતી, સમૃદ્ધિ મળે એને રાષ્ટ્રીય એકતા કહેવાય. આપણા સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેનો આપણે જન્મદિન 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ, એણે એમ કીધું હતું કે એક રાષ્ટ્રના રૂપમાં જીવવું હશે તો રાષ્ટ્રીય એકતા સ્વીકારવી જ પડશે. જો તમારે ભારત દેશમાં જીવવું હોય અને મારો ભારત દેશ એમ તમારે જીવવું હોય તો બધા એક થઈને જ રહેવું પડશે. અને રાષ્ટ્રગીતની અંદર આપણી એકતા વિશે ઘણું બધું કીધું છે, જનગણ મન અધિનાયક જય. તો એની અંદર વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક કુટુંબની ભાવના આપણે સાકાર કરીએ છીએ. તો રાષ્ટ્રગીતના શબ્દો સમજજો, એનું ભાષાંતર કરવાની કોશિશ કરજો,
તમને ખબર પડશે એમાં કે આપણી રાષ્ટ્રીય એકતા વિશે કેવી વાત કરી છે. તમે રોજ બોલો જ છો પણ એને સમજો. હવે રાષ્ટ્રીય એકતા દિવસ આપણે નેશનલ યુનિટી ડે તરીકે ઉજવીએ છીએ. 31 ઓક્ટોબરે આપણા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન, અને એના માટે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી, એટલે તો એને નેશનલ યુનિટી ડે કહેવામાં આવે છે. તો 31 ઓક્ટોબરે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ પાછા આ વર્ષે પણ ત્યાં નર્મદાના વધામણા કરવા આવવાના છે, અને ત્યાંથી નજારો સરસ મજાનો દેખાય છે. હવે તો ફરવા જેવું સ્થળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો યુનિટી એટલે એકતા, આખા દેશની એકતાની વાત છે. તો જોઈ લ્યો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી, આમાં તમને ભલે નાનું દેખાય, આમાં ચડવા માટે તમારે લિફ્ટનો સહારો લેવો પડે, અને કેવડી મોટી મૂર્તિ લોખંડની બનાવી છે. જો એવા હશે બાળકોને ખબર હશે કે અહીંયા ઉપર ચડીને નર્મદાનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે તમને. તો આ છે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, જે આપણા નરેન્દ્રભાઈનું સપનું હતું એણે પૂરું કર્યું. પછી ભારતની વિશેષતા, તો ભારતની આટલી વિશેષતા છે જુઓ, એક તો ધાર્મિક સહિષ્ણુતા, એટલે કે બધા ધર્મોને સરખું માન, સર્વધર્મ સમભાવ, મારો ધર્મ ઊંચો અને બીજાનો નીચો એવું ક્યાંય માનવામાં આવતું નથી, બિન સાંપ્રદાયિકતા, ગમે તે ધર્મના આપણી સરકારમાં ભાગ લઈ શકે, એવું નહીં કે હિન્દુ ધર્મવાળા જ વડાપ્રધાન બને કે મુસ્લિમ ધર્મવાળા જ વડાપ્રધાન બને, વિવિધતામાં એકતા, આ પણ ભારતની વિશેષતા છે, હમણાં જ સમજાવી તમને. સૌને સમાન તક, જો ભણવામાંય બધા સાથે, નોકરીમાંય બધા સાથે, હરવા ફરવામાંય બધા એક સાથે જઈ શકે, ક્યાંય કોઈને તાળું નહીં, સમાન ન્યાય, ન્યાય માટે પણ આપણી અદાલતો હંમેશા બધાને અપનાવે કે ભાઈ મુસ્લિમને જ ન્યાય આપવો, ખ્રિસ્તીને જ આપવો, હિન્દુને ન આપવો, એવું નથી, સૌને સમાન ન્યાય, સમાન દરજ્જો, અસ્પૃશ્યતા નાબૂદી, એટલે કે પહેલાંના જમાનામાં અમુક જ્ઞાતિના લોકોને માણસો અડકતા નહીં અને એમને અસ્પૃશ્ય ગણતા. ગાંધીજીએ એના માટે બહુ જ મહેનત કરી અને આપણા બંધારણની અંદર સુધારો થયો, ડૉક્ટર આંબેડકરે ખાસ કરીને એના માટે કામ કર્યું અને અસ્પૃશ્યતા નાબૂદી થઈ, ત્યારે આજે આપણે સમાનતા લાવી શક્યા. ફરજિયાત શિક્ષણ અને સામૂહિક વિકાસ, આ આપણા ભારતની વિશેષતા છે કે લોકશાહી આવડો મોટો દેશ અને એમાં બધું આપણે કરી શકાય. તો ભારતની વિશેષતાઓ યાદ રાખજો, ધાર્મિક સહિષ્ણુતા, સર્વધર્મ સમભાવ, બિન સાંપ્રદાયિકતા, વિવિધતામાં એકતા, સૌને સમાન તક, સમાન ન્યાય, સમાન દરજ્જો, અસ્પૃશ્યતા નાબૂદી, ફરજિયાત શિક્ષણ અને સામૂહિક વિકાસ. હવે આપણા દેશની અંદર છોકરા છોકરીઓમાં થોડા ભેદભાવ ઉછેરમાં જોવા મળે છે. છોકરીઓની સમસ્યા શું? તો કે છોકરા કરતાં એનો ઉછેર જુદી રીતે કરવામાં આવે, ભેદભાવ રાખવામાં આવે છે, એને ઘરકામમાં જ જોડી દેવામાં આવે. મોટાભાગની દીકરીઓને બાળકોને સાચવવા માટે ભણવા નથી દેવાતી, એના આરોગ્યની તપાસ પણ પૂરેપૂરી કરાતી નથી અને એની દેખભાળ નથી રખાતી, એને શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે. કેટલી દીકરીઓને ભણવા નથી દેતા મા બાપ, નવમા ધોરણમાં આવે ત્યાં ઉઠાડી દે છે. કપડા, રમતો, હરવા ફરવામાં, વિચાર વ્યવહારમાં એનો ભેદભાવ, છોકરાની જેમ એ બધું ન કરી શકે, છોકરાની જેમ રમી ન શકે, છોકરા જેવા કપડાં ન પહેરી શકે, છોકરાની જેમ રાતે બહાર ન જઈ શકે, બાળ લગ્ન નાની હોય ત્યાં લગ્ન કરી નાખવામાં આવે, પડદા પ્રથા, હંમેશા લાજ કાઢીને ઘૂંઘટ તાણીને જ રહેવાનું, સ્ત્રી ભ્રૂણ હત્યા, દીકરી જેમ ખબર પડે તો ગર્ભપાત કરી નાખે અને દીકરીને મારી નાખવામાં આવે, વિવિધ ક્ષેત્રોમાં દીકરીઓનું અલ્પ પ્રમાણ, મોટી ભાગની જ્ઞાતિમાં દીકરીઓ ઓછી છે અને દીકરાઓ વધી પીડા. તો આવી સમસ્યાઓ આપણે છોકરીઓની પેદા કરી છે કેટલી બધી. તો એને કારણે શું થયું? તો કે ભારત દેશને કેટલાક પ્રયત્નો કરવા પડ્યા. આપણે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગ સ્થાપ્યો કે જેનાથી સ્ત્રીઓને ઉચ્ચ દરજ્જો મળે, પુરુષની હારોહાર ખભે ખભા મિલાવીને કામ કરવાનો મોકો મળે, નારી અદાલતો સ્થાપી, સ્પેશિયલ નારીઓના પ્રશ્નો સાંભળવામાં આવે અને ન્યાય મળે, મહિલા કલ્યાણ કેન્દ્રો, સ્ત્રીના કલ્યાણ માટેના કેન્દ્રો, કન્યા કેળવણી, આપણે સ્ત્રીઓને અને બાળકીઓને ભણવા માટે શિષ્યવૃત્તિની યોજના કરી, કોલેજ સુધી ફી માફી કરી દીધી કે જેથી કરીને મા બાપ એને ભણાવે, કુટુંબ સંપત્તિમાં સમાન અધિકાર, જેટલો દીકરાને ભાગ મળે એટલો દીકરીને પણ ભાગ મળે એવો કાયદો કર્યો, બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યાના કડક કાયદા કર્યા, આવું કોઈ કરી ન શકે. એટલે 1980થી સમાન દરજ્જા માટેના કાર્યક્રમોનો અમલ કર્યો આપણે. તો ભારત દેશે સ્ત્રીઓને અને દીકરીઓને આગળ લાવવા માટે આજે ઘણા પ્રયત્નો કર્યા. આજે તો તમને ખબર છે દીકરી પઢાવો, બરાબર છે, એ કાર્યક્રમો ચાલે છે, દીકરી માટે કેટલા પ્રયત્નો કરવામાં આવે, દીકરીઓને પ્રોત્સાહન, નવમા ધોરણમાં ભણે તો એને સાયકલ મફત આપવામાં આવે, એને ઘરની નજીક માધ્યમિક શાળા મળી રહે માટેના પ્રયત્નો કરવામાં આવે. તો આટલા બધા પ્રયત્નો આપણે દીકરીઓ માટે આજે કરી રહ્યા છીએ કે જેથી આ ભેદભાવો દૂર થાય. હવે
આપણા ભારત દેશની હું તમને જે વિશેષતાઓ કહું છું, દીકરીઓ માટે થઈને આપણે જે પ્રયત્નો કર્યા, તો આપણે સૌથી પહેલું મોટું કામ એ કર્યું કે સંસદમાં જો 100 પુરુષ હોય તો 33 સ્ત્રીઓ હોવી જોઈએ, એમાં 33% મહિલા અનામતની વાત આપણે કરી. એકલા પુરુષો જ ન્યાય કરે સંસદમાં બેસીને, કાયદા ઘડે ન ચાલે, એમાં સ્ત્રીઓ પણ હોવી જોઈએ. એટલે આપણા ભારતીબેન છે, આપણા વિભાવરીબેન છે, આપણા નીમુબેન મેયરવીના હતા, તમે બધું જાણો છો. પછી આપણી યુનિટી, કે ભારત દેશ છે એ હંમેશા એક છે, તો મહિલાઓને શા માટે સમાન દરજ્જો નહીં? તો મહિલાને સમાન દરજ્જો આપવાની વાત આપણે અહીંયા કરી, કે મહિલાઓ પણ આપણી સાથે ખભે ખભો મિલાવીને પુરુષ કરે એવા કામ કરી શકે દરેક ક્ષેત્રમાં. તો જોઈ લ્યો આપણી દીકરીઓ, સૌથી પહેલી વાયુસેનાની પાયલોટ બનનારી આ 2 દીકરીઓ આખા વિશ્વમાં ડંકો વગાડી દીધો ભારતનો. ફાઈટર પ્લેન ચલાવવું એટલે આ 2 દીકરીઓ ફાઈટર પ્લેન ચલાવે છે. અને પહેલી 2 દીકરીઓ છે કે જેમણે હિંમત કરી અને વાયુસેનામાં જોડાણી ફાઈટર પ્લેન ચલાવવા માટે, દુશ્મનોના દાંત ખાટા કરવા માટે. તો દીકરીઓ શું ન કરી શકે? તો મહિલાઓને એ માટે આપણે આગળ લાવવાની વાત કરીએ છીએ. આપણી નિર્મલા સીતારામન અત્યારે નાણામંત્રી છે આપણા, કે જેમણે આપણું અંદાજપત્ર રજૂ કર્યું, કોરોના મહામારીમાં કેટલા લાખના બજેટની વ્યવસ્થા કરી અને હિસાબ કિતાબ કરી અને દેશને ક્યાં કયા પૈસા કેમ આપવા એનું રાત દિવસ સંકલન કરે છે. તો આ આપણા એક દીકરી જ કહેવાય ને, નિર્મલા સીતારામન. પછી આ જુઓ માનુષી ચિલ્લર મિસ વર્લ્ડ બની અને આખી દુનિયામાં આપણું નામ રોશન કર્યું ભારતનું. માનુષી ચિલ્લર કે જે મિસ વર્લ્ડ બની આખી દુનિયાની. પછી આપણી મેરીકોમ કે જે એથ્લેટિકની અંદર ખૂબ આગળ છે, તમે મેરીકોમ વિશે તો પિક્ચર પણ જોયું હશે. પછી આપણા કિરણ બેદી સૌથી પહેલાં IPS ઓફિસર બન્યા હતા, કોઈ મહિલા IPS ઓફિસર બની હોય એવું પહેલી વાર બન્યું. IPS ઓફિસર એટલે બહુ મોટી જવાબદારી આવે એમના પર. પછી આ હિમા દાસ હાલમાં પણ એથ્લેટિકની ચેમ્પિયન છે આપણી અને ગોલ્ડ મેડાલિસ્ટ છે આપણા 400 મીટરની અંદર આખી દુનિયામાં. તો આ 19 કે 20 વર્ષની દીકરી છે હિમા દાસ, વિચાર કરો, છતાં પણ આપણને ભારતને ગૌરવ અપાવ્યું છે. તો આ દીકરીઓ શું ન કરી શકે? પછી આ દીકરી આપણી બરાબર છે હિમા દાસ જ, કે જે આપણી ચેમ્પિયન છે એથ્લેટિક્સની. પછી આ મિતાલી રાજ જેને કહ્યો છો આપણે, ક્રિકેટની અંદર આપણું નામ આખી ઇન્ડિયાની નહીં, ભારતની નહીં પણ વિશ્વની ક્રિકેટમાં એમનું અનોખું સ્થાન છે. આપણી ઇન્ડિયન મહિલા ક્રિકેટની કેપ્ટન છે મિતાલી રાજ, કપિલ શર્માના શોમાં તમે એને સાંભળી હશે. પછી અરુંધતી ભટ્ટાચાર્ય જે આપણા SBIના જનરલ મેનેજર, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમારા ખાતા ખુલ્યા છે, આખા ભારત દેશની બધી જ બેંકોના વડા એક બેન જુઓ. પછી આ પણ તમે જોઈ લ્યો તો હરમનપ્રીત કૌર કે જે ક્રિકેટમાં એમનું નામ પણ આગળ છે, સરસ મજાનું બેટિંગ કરે, 115 દડામાં 171 રન કર્યા હતા એને, વિચાર કરો. તો શું સ્ત્રી ન રમી શકે, મહિલા ન રમી શકે, પુરુષો જ રમી શકે? તો આટલું બધું સરસ મહિલાઓ માટેનું કામ આપણા દેશમાં થઈ રહ્યું છે. તો હું આશા રાખીએ કે આપણી દીકરીઓ આ જોઈને કંઈક શીખશે અને ભણવાનું નહીં છોડે, 9મા ધોરણથી આગળ વધવાનું, ભણવાનું અને આ દીકરીઓમાંથી પ્રેરણા લેવાની, બરાબર છે? તો આ છે આપણી વિવિધતામાં એકતા અને આપણી દીકરીઓને આગળ લઈ જવાની વાત. તો ફરી મળીશું નવી વાત સાથે. આવજો, આભાર, બાય બાય.